જૂનાગઢના ભેસાણી સિનિયર સિવિલ કોર્ટમાં એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ખાસ હેતુ એ હતો કે જેમાં એસબીઆઈ બેંકના લોન કેસના અરજદારો અને બીજીબીસીએલના અરજદારોને નોટિસ આપી સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. જેવા કેસ હોય તેવું નિયમ મુજબ વ્યાજ માફ કરવામાં આવે છે અને લોનની હપ્તા સિસ્ટમ પણ કરી આપવામાં આવે છે, જેમાં અરજદારોને ઘણો લાભ થાય છે. જેમાં લોક અદાલતમાં કુલ 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં લિટિગેશનના 46 કેસ, પ્રી લિટિગેશનના 115 કેસ એમ મળી કુલ 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે લોક અદાલતના અધ્યક્ષ સિનિયર સિવિલ કોર્ટના જજ શ્રી જે એન મહેતા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી. આ તકે ભેસાણ તાલુકાની તમામ એસબીઆઈ બેંકના મેનેજરો તેમજ ભેસાણ પીજીબીસીએલના અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા અને 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજરોજ 22 જૂન 2024ના રોજ ભેસાણ તાલુકા ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ ખાતે લોક અદાલતનું આયોજન થઈ ગયું છે અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રિલિટિગેશનના કેસો, જેમાં એસબીઆઈ તથા પીજીવીસીએલ કંપનીના કેસો જે પ્રિલિટિગેશનમાં મૂક્યા છે, એમાં સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનો એક ભાગ રૂપે આજે નાલસાની ગાઈડલાઇન મુજબ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે.